नमस्कार समाचारो साथे हूं जयेश। अमदावादनी आ मेघतांडवनी परिस्थितिनो चितार अमे आपने बताई रहा छे कि ज्यां भारे वरसादने कारणे आंबली गामनुं तळाव छलकाई उठ्युं छे तेना दृश्यो अमे आपने बताई रहा छे। छलोछल भराई चूक्युं छे आंबली गामनुं तळाव अने साथ साथ रस्ता पर पण पाणी भराई चूक्या छे। ज्यां जुओ त्यां बस पाणी ज पाणी नजरे पड़ी रह्युं छे। कशे पण जमीन जोवी मुश्किल बनी पड़ी एवी हालत आ विस्तारनी थई छे। अमित पटेल टीवी 9 संवाददाता अमारी साथे जोड़ाया रहा छे। अने अमित आखरे आ तमाम परिस्थितिमां लोकोने केटली हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे आंबली गाम अने आसपासनी शुं छे परिस्थिति? જયેશ, આ પશ્ચિમ વિસ્તારનો મહત્વનો વિસ્તાર ગણાય છે। આ વિસ્તારમાં ગઈકાલે જે પ્રકારે ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદની જે પરિસ્થિતિ છે, વરસાદ તો અત્યારે ધીમો પડી ગયો છે, કદાચ બંધ પણ થઈ ગયો છે, પરંતુ જે મુશ્કેલી છે મુશ્કેલી હજુ ઓસરવાનું નામ નથી લઈ રહી। આંબલી ગામની જો વાત કરીએ તો આંબલી ગામમાં જે એકમાત્ર તળાવ આવેલું છે, તળાવ છલોછલ ભરાઈ ગયું છે અને એ તળાવનું જે પાણી છે હવે ઓવરફ્લો થઈ અને ગામમાં ઘૂસી રહ્યું છે। ગામના કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે, આ વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી અત્યારે ભરાયા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ હવે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ છે। માત્ર આંબલી ગામની પરંતુ આસપાસનો જે વિસ્તાર છે, ઇસ્કોનથી બોપલ વચ્ચેનો જે વાહન વ્યવહાર છે એ પણ ઠપ થઈ ગયો છે, કારણ કે રસ્તામાં અનેક એવી જગ્યાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે, જનજીવન પ્રભાવિત થયું છે। તો આસપાસની જે સ્કૂલો છે એ સ્કૂલોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો હવે ભારે ખરાબ પરિસ્થિતિનો અત્યારે હાલમાં લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે અમદાવાદ કોર્પોરેશનના તંત્રે મસ્ત મોટા દાવા કર્યા હતા, પરંતુ આ તમામ દાવાઓ પાણીમાં વહી ગયા છે અને પરિસ્થિતિ આપણી નજર સમક્ષ છે। જયેશ, બિલકુલ આભાર અમિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આંબલી ગામના દ્રશ્યો આપ જુઓ, જ્યાં જુઓ બસ પાણી જ પાણી છે, ખાસ કરીને તમામ વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે।